તો હવે મિત્રો આપણે વાત કરીએ ઉલ્લર અત્યાર સુધી આપણે જોયું ગેરકાયદેસર માનલી કલમ નંબર 141 થી 145 સુધીની વાત કરી કલમ નંબર 141 અને 141 બે 141 ગેરકાયદેસર માનલીની વ્યાખ્યા અને 142 એસે ગેરકાયદેસર માનલીની કોઈ પણ સભ્ય હોવો અથવા તો સભ્ય બને જાણી જોઈને કે ભાઈ ગેરકાયદેસર માનલી છે તો એની વાત કરી કલમ નંબર 142 હવે મિત્રો વાત કરીએ હુલ્લડ બરાબર છે 147 થી લઈ અને કલમ નંબર 157 સુધી છે હુલ્લડની વ્યાખ્યા આપવામાં આવેલી છે હુલ્લડ અંગેની સજા અથવા તો હુલ્લડ કોને કહેવાય તો કેવા કેવા હુલ્લડ કરે તો કઈ કઈ સજા થાય વગેરેની વાત કરવામાં આવેલી છે કલમ નંબર 147 થી લઈ અને કલમ નંબર 157 સુધી હુલ્લડ કોને કહેવાય મિત્રો તો કે જે ગેરકાયદેસર મંડળી હતી બરાબર છે એ મંડળી જ્યારે હિંસા કરવાનું કામ કરે ત્યારે એને શું થયું કહેવાય એને હુલ્લડ કહેવાય કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાનું ચાલુ કરે બરાબર છે હિંસા કરવાનું ત્યારે એને હુલ્લડ થયું કહેવાય હવે મિત્રો વાત કરીએ કલમ નંબર 147 હુલ્લડની વ્યાખ્યા આપવામાં આવેલી છે હુલ્લડની વ્યાખ્યા તો કે હુલ્લડમાં કેટલા વ્યક્તિઓ હોય મિત્રો તો હુલ્લડમાં 5 કરતા વધારે વ્યક્તિઓ હોય મિત્રો વ્યક્તિનો પ્રશ્ન કોન્સ્ટેબલમાં એકાદો પૂછાય છે પીએસઆઈમાં બધામાં તો ખાસ યાદ રાખવું કોમાં શેમાંથી કેટલા વ્યક્તિ હોય આમાં કેટલા વ્યક્તિ હોય ગેરકાયદેસર માનલીમાં 5 વ્યક્તિ હોય અને વ્યક્તિ જ્યારે હિંસા કરે ત્યારે એને હુલ્લડ કહેવાય હુલ્લડમાં કેટલા વ્યક્તિ હોય 5 વ્યક્તિઓ હોય બરાબર છે અને જાહેર અથવા તો ખાનગી સ્થળે હિંસા કરે રાજ્ય સેવકને ધમકાવે બરાબર છે અથવા તો કોઈ પણ ગેરકાનૂની કાર્ય કરે તો એને શું કહેવાય એને હુલ્લડ કર્યું કહેવાય કોઈ પણ વ્યક્તિગત કામ કરવા માટે જો કંઈ પણ જાહેરમાં કોઈ પણ વસ્તુ કરવામાં આવે ઝાઝા વ્યક્તિઓ દ્વારા તો એને છે મિત્રો હુલ્લડ કર્યું કહેવાય હુલ્લડ એટલે 5 કરતાં વધારે વ્યક્તિઓ હોય અને હુલ્લડ છે જાહેર અથવા તો ખાનગી જગ્યાએ થઈ શકે કોઈ પણ હિંસા કરવાની હોય બરાબર છે રાજ્ય સેવકને ધમકાવે અથવા તો કોઈ પણ ગેરકાનૂની કરે કામ કરે તો એ છે એને હુલ્લડ કર્યું કહેવાય અને હુલ્લડની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 147માં ત્યાર પછી મિત્રો વાત કરીએ કલમ નંબર 147 કલમ નંબર 147માં કે ભાઈ હથિયાર વગર કરેલ હુલ્લડની સજા જો હુલ્લડ છે એ મિત્રો હથિયાર વગર કરેલું હોય તો એ હથિયાર વગરના હુલ્લડની સજા મિત્રો આની વાત કરવામાં આવી છે કલમ નંબર 147માં કેટલી સજા થાય મિત્રો તો કે 2 વર્ષ સુધીની અથવા તો દંડ અથવા તો દંડ પ્લસ શિક્ષા બંને બરાબર છે આ મિત્રો પોલીસ અધિકાર વિરુદ્ધનો પોલીસ અધિકારનો ગુનો છે પોલીસ અધિકારનો ગુનો છે અને આને છે મિત્રો જામીનપાત્ર ગુનો છે 147માં શું કીધું છે કે હથિયાર વગર જો કોઈ હુલ્લડ કરેલું હોય બરાબર છે શાંતિથી કાંઈ હુલ્લડ કરેલું હોય અને જાહેર સુલે શાંતિનો જો ભંગ કર્યો હોય તો મિત્રો 147 મુજબ છે એ ગુનો બને પણ જો મિત્રો હથિયાર સાથે હુલ્લડ કર્યું હોય તો એની સજાની વાત કરવામાં આવેલી છે કલમ નંબર 148માં તો કે હથિયાર સાથે હુલ્લડની સજા હથિયાર વગર હુલ્લડ કર્યું હોય તો મિત્રો કેટલી સજા થાય 2 વર્ષની સજા થાય પણ જો હથિયાર સાથે હુલ્લડ કરેલું હોય તો 3 વર્ષ સુધીની કેદ અથવા તો દંડ અને કેદ બંને સજા થાય તો 147 શું કીધું છે હુલ્લડની વ્યાખ્યા હુલ્લડમાં કેટલા સભ્યો હોય 5 હુલ્લડ કહેવાય કોને તો કે ગેરકાયદેસર મંડળીના સભ્યો જ્યારે હિંસા કરવાનું શરૂ કરે ત્યારે જે થાય એને મિત્રો શું કહેવાય હુલ્લડ કહેવાય એટલે 5 કરતાં વધારે વ્યક્તિઓ હોય જાહેર અથવા તો ખાનગી જગ્યાએ થાય અને કંઈ પણ ગેરકાનૂની કાર્ય કરે શું કરે ગેરકાનૂની કાર્ય કરે તો એને છે એ હુલ્લડ કર્યું કહેવાય બરાબર છે તો હુલ્લડની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 147
47 માં ત્યાર પછી કલમ નંબર 147 માં એવું કીધું છે કે હથિયાર વગર જો કોઈ ઉલ્લડ કર્યું હોય તો એની શિક્ષા કેટલી તો કે 2 વર્ષ સુધીની શિક્ષા અથવા તો દંડની શિક્ષા બંને આ બંને છે મિત્રો પોલીસ અધિકારના ગુના છે બંને જામીનપાત્ર ગુનાઓ છે અને 148 માં એવું કીધું છે કે હથિયાર સાથે જો કોઈ ઉલ્લડ કર્યું હોય તો એની સજા છે 3 વર્ષની સજા છે અને એ પણ છે પોલીસ અધિકારનો ગુનો છે અને મિત્રો જામીનપાત્ર ગુનો છે આ મિત્રો વાત કરી કલમ નંબર 147 કલમ નંબર 147 ને કલમ નંબર 148 ત્યાર પછી મિત્રો વાત કરીએ કલમ નંબર 100 ને આગળ જોઈએ તો મિત્રો કલમ નંબર 149 મિત્રો ખાસ આરો આર કોન્સેપ્ટ ક્લિયર કરતા જજો જેથી કરીને તમારે વધારે રિવિઝન ન કરવું પડે આઈનન તમારે 50-60% આઈપીસી ક્લિયર થઈ જવી જોઈએ બરાબર છે ત્યાર પછી 100 ને કલમ નંબર 149 શું કહે છે 149 કે ગેરકાયદેસર મંડળીનો કોઈ પણ સભ્ય ગુનો કરે તો તમામને અલગ અલગ સજા હવે મિત્રો અલગ અલગ સજા એટલે શું ગેરકાયદેસર મંડળી હોય ગેરકાયદેસર મંડળીનો કોઈ પણ સભ્ય ગુનો કરે બરાબર છે તો એને છે એ અલગ અલગ સજા મળે જો કોઈ ગેરકાયદેસર મંડળીના કોઈ પણ 2-3 વ્યક્તિઓ જો ગુનો કરે બરાબર છે અને 2 વ્યક્તિઓ ન કરે તો મિત્રો છે એ ગેરકાયદેસર મંડળીના તમામ સભ્યોને ગુનો કર્યો ગણાય કેમ કે એ ગેરકાયદેસર મંડળીના સભ્ય છે એટલા માટે ગુનો કર્યો હોય કે ન કર્યો હોય કોઈ પણ વ્યક્તિએ ગુનો કર્યો હોય તો બધાને ગુનો લાગુ પડે અને કઈ રીતના ધારો કે કોઈ એક વ્યક્તિને 6 માસની કેદની સજા થઈ હોય તો ગેરકાયદેસર મંડળીના તમામ સભ્યો જો 5 સભ્ય હોય તો 5-5 ને 6-6 માસની બરાબર છે 5-5 વ્યક્તિને 6-6 માસની કેદની સજા થાય બરાબર છે આ એક વ્યક્તિને 6 માસની કેદની સજા થાય નહીં જો કોઈ એક વ્યક્તિ ગુનો કરે તો પણ છે 5-5 વ્યક્તિઓએ ગુનો કર્યો ગણાય અને કોઈ પણ સજા કરવામાં આવે તો 5-5 વ્યક્તિને અલગ અલગ સજા મતલબ કે કોઈ એક વ્યક્તિને 6 માસની સજા થઈ હોય તો બધાને 6-6 માસ એવી રીતના 5-5 સભ્યોનો છે એ 6-6 માસની સજા થાય એવી વાત કરવામાં આવેલી છે કલમ નંબર 149 માં ત્યાર પછી મિત્રો જોઈએ કલમ નંબર 100 તો મિત્રો હવે વાત કરીએ આપણે કલમ નંબર 151 કલમ નંબર 151 અને કલમ નંબર 152 કલમ નંબર 151 છે કે ભાઈ 5 કરતા વધારે સભ્યોની ગેરકાયદેસર મંડળીને વિખેરાઈ જવાનો આદેશ આપવા છતાં વિખેરાય નહીં અથવા નવા સભ્યો જોડાય હમણાં મિત્રો આપણે આગળ વાત કરી એ નથી કલમ નંબર 151 શું કહે છે એક્ઝામ્પલ જોશો એટલે તમને સાહેબ મિત્રો ક્લિયર થઈ જશે અગાઉ પણ આપણે કલમમાં જોયું હતું કે વિખેરાઈ જવાની વાત કરી અને વિખેરાય નહીં અથવા તો જોડાય તો મિત્રો આ 151 કલમ એવું કહે છે 5 કરતા વધારે સભ્યોની બનેલી ગેરકાયદેસર મંડળી હોય અને એને વિખેરાઈ જવાનો આદેશ આપવામાં આવ્યો હોય અને જો તે વિખેરાય નહીં તો આઈપીસીની કલમ કઈ લાગે કલમ નંબર 151ની કલમ લાગે છે અને એની સજા મિત્રો કેટલી થાય એની સજા થાય મિત્રો 6 માસ સુધીની કેદની સજા થાય બરાબર છે 5 કરતા વધારે વ્યક્તિની ગેરકાયદેસર મંડળી હોય બરાબર છે અને વિખેરાઈ જવાનો આદેશ આપ્યો હોય છતાં પણ વિખેરાય નહીં તો છે કલમ નંબર 151 લાગે હવે મિત્રો તમે એક એક્ઝામ્પલ દ્વારા સમજો કે ગેરકાયદેસર મંડળીના કેટલા 5 સભ્યો છે બરાબર છે આ 5 સભ્યો છે એમાંથી એ નામની વ્યક્તિની શું કરી છે ધરપકડ એ નામની વ્યક્તિની છે એ ધરપકડ કરવામાં આવી છે અને એ મંડળીનો લીડર હતો બરાબર છે એ મંડળીનો લીડર હતો એ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે બરાબર છે બાકીના જે 4 વિદ્યા હોય
अथवा तो पांच करता वधारे होय तो जे बाकीना वधेला जे व्यक्तिओ होय ए बराबर से अहीं नाराबाजी करता होय भाई अमारा आ माणसने छोड़ी दो ए नामनी व्यक्तिने छोड़ी दो बराबर से आम करो ए नामनी व्यक्तिने छोड़ी दो कानून आम छे फलाणुं ढेकड़ुं नाराबाजी करता होय बराबर से एवा संजोगोमां मित्रों पोलीस आवी अने ओलुं माइक लईने के भाई तमे छे पोतपोताना मूळ स्थाने जता रह्यो बराबर छे जे तमे काम करता होय ए करो आ रहेवा दो बराबर छे त्यारे मित्रों जो विखेराई जवानो पोलीस अधिकारी द्वारा छे ने आदेश आपवामां आवे छतां पण ते विखेराय नहीं तो कलम नंबर 151 मुजब छे एने सजा थाय एने सजा केटली थाय तो के 6 महीना सुधीनी केदनी सजा थाय बराबर छे आदेश आप्या छतां पण छे विखेराय नहीं बराबर छे हुल्लड माटे मित्रों तमे नायक पिक्चर जोयुं छे अनिल कपूर ने छे ए एक दिवस माटे सीएम बनावामां आवे छे त्यार पछी छे जे कोमी रमखाणो करावे छे अने दंगा फसाद करावे छे एने मित्रों हुल्लड कहेवाय बराबर हवे जो मित्रों 151 मां एवी वात करेली छे कोई पण एक व्यक्तिनी धरपकड़ करी अने बीजा व्यक्तिओ द्वारा छे सुलह शांतिनो भंग करे नारेबाजी करे भाई अमारा ओलाने छोड़ी दो बराबर छे ए नामनी व्यक्तिने छोड़ी दो अने छोड़े नहीं त्यार पछी पोलीस अधिकारी आवे के भाई तमे बता तमे बधाय तमारी मूळ जग्याए आवी जाओ बराबर छे अने जाय नहीं त्यारे छे मित्रों एने आईपीसी नी कलम नंबर 151 लागे बराबर छे त्यार पछी मित्रों जो ये कलम नंबर 152 कलम नंबर 151 त्यार पछी कलम नंबर 152 के हुल्लड शांत पाड़वा आवेल राज्य सेवक धमकी आपी अथवा तो ईजा करवी बराबर छे आ जरा हुल्लड थयुं होय त्यारे एने शांत करवा माटे पोलीस अधिकारीओ जे आया होय के हुल्लडने शांत करवा माटे एवा पोलीस अधिकारीओने छे ए राज्य सेवकने छे धमकी आपे के भाई तमे जावा दियो नकर आमां भाई नकामुं थई जाय आ आमां लागी जाय तो भाई 152 मां एमां एनी वात करवामां आवी तो हुल्लड शांत पाड़वा माटे आवेला राज्य सेवकने छे धमकी आपे अथवा तो एने इजा करे तो एनी वात करी लेशे कलम नंबर 152 मां बराबर छे अने आनी सजा मित्रों से 3 वर्ष सुधीनी सजा थाय केटली 3 वर्ष सुधीनी सजा थाय अने हुल्लड मां करवामां केटली सजा थाय तो मित्रों 6 महीना सुधीनी बराबर छे विखेरावानुं के अने विखेरायने तो 6 महीना सुधीनी सजा थाय अने मित्रों हुल्लड शांत पाड़वा माटे कोई राज्य सेवकने तो तमे नुकसान करो अथवा तो धमकी आपो अथवा तो ईजा करो तो एनी सजा छे 3 वर्ष सुधीनी सजा थाय